નમસ્કાર, સ્વાગત છે નેપાલ વન સમાચારમાં. મ અનિતા ભટ્ટરાય. હવે મને સમાચારક શરૂઆત કરો. કાઠમંડુ ઉપત્યકા સહિત મુલુકના વિભિન્ન શહેરમાં આજે ગાયજાત્રા પર્વ મનાઈ દઈ છે. ગાયજાત્રા વિશેષ કરી નેવા સમુદાયને મનાવને મહત્વપૂર્ણ પર્વ માની છે. ગાયજાત્રામાં વર્ષભરી દિવંગત ભયકા આફંતકો નામમાં ગાયકો અનુહાર ર ગણેશકો ચિત્ર અંકિત ગાય બનાએર સહ પરિક્રમા કરને ચલન છે. એસો ગદા મૃત વ્યક્તિકો આત્માલે યમલોક જાંદા બાટોમાં પરને બૈતરણી નદી સજીલે તરીન છે ર મોક્ષ મિલ્છ ભન્ને ધાર્મિક વિશ્વાસ છે. શહેરમાં ગાય પાલનેહરૂલે ભને સાચ્ચીકૈ ગાયલા સિંગારેર નગર પરિક્રમા ગરાવને ગર્છન ભને કેઈલે જોગીકો ભેષ ધારણા કરી રંગબિરંગી કપડા મુકુંડો પેરુંગા કોટોપી તથા લામો જામા ર પટુકા લગાએર સાંસ્કૃતિક બાજા ગાજા સહિત નગર પરિક્રમા ગર્ને ચલન છે. નગર પરિક્રમા કરતા દિવંગત આફંતહરૂકો સમજનામાં વિભિન્ન ભોજન ગરાઈન્છ. યો જાત્રા કાઠમંડુ ઉપત્યકામાં તત્કાલીન રાજા પ્રતાપ મલ્લકી રાની આપનો છોરા ચક્ર પ્રતેન્દ્ર મલ્લકો મૃત્યુ શોકમાં ડૂબે પછી રાનીને સાંત્વના દિન પ્રતાપ મલ્લલે શહેરમાં વર્ષભરી કતિજનાને આફંત ગુમાએ કતિજનાને યસ્તે શોક પર્યો ભનેર દેખાવન યો જાત્રા મનાવન થાલેકો વિશ્વાસ છ. કાઠમંડુ ઉપત્યકા લગાયત મુખ્ય રૂપમાં નેવા સમુદાયકો બાકલો બસ્તી રહેકો શહેરહરૂ બનેપા, ધુલીખેલ, ત્રિશુલી, દોલખા, ખોટાંગ, ઉદયપુર, ભોજપુર, ચેનપુર, ઇલામ, ધરાન, વિરાટનગર, વીરગંજ, હેટવડા, પોખરા, તાનસેનમાં પણ યો પર્વ મનાઈ છે. જિલ્લા સમન્વય સમિતિ ભોજપુરકો નિર્વાચન આગામી સાઉન 29 ગતેકા લાગી તય ભયકો છ. એક પ્રમુખ, એક ઉપપ્રમુખ, તીન મહિલા ર કમતીમાં એક જણા દલિત વ અલ્પસંખ્યક સહિત 9 સદસ્ય જિલ્લા સમન્વય સમિતિકો નિર્વાચનકા લાગી મુખ્ય નિર્વાચન અધિકૃત પ્રકાશ શ્રેષ્ઠલે સાઉન 29 કા લાગી કાર્યતાલિકા સાર્વજનિક ગર્નુ ભયકો હો. સભાપતિમાં નેપાલી કાંગ્રેસકો તરફબાટ વિશ્વનાથ પરાજુલી, ડંબ શ્રેષ્ઠ ર નેકપા એમાલેકા તરફબાટ લક્ષ્મણ ખડકા, સવિના રાયકો નામ ચર્ચામાં રહેકો છ. જસકા લાગી મનોનયન દર્તા 27 ગતે ગર્નુપર્ને છ. નિર્વાચનમાં નગરપાલિકા ર ગાઉંપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ 18 જણાલે મતદાન ગર્ન પાઉને ભયેકા છન્. જસકા લાગી મતદાતામાં નેકપા એમાલેબાટ 9, નેપાલી કાંગ્રેસકા 5 ર નેકપા માઓવાદી કેન્દ્રકા 4 જણા રહેકા છન્. સ્થાનીય તહકો નિર્વાચન સંપન્ન ભયપછી બસેકો જિલ્લા સભાકો પહેલો બેઠકલે ભોજપુરમાં 9 સદસ્ય જિલ્લા સમન્વય સમિતિ ગઠન ગર્ને નિર્ણય ગરેકો સ્થાનીય વિકાસ અધિકારી સીતા પરિયારલે જાણકારી દીનભયો. નિર્વાચન આયોગે ભદૌ 1 ગતે સમયમાં પ્રદેશ સભા ર પ્રતિનિધિ સભા ચુનાવકો મિતિ ઘોષણા ગર્ન સરકાર સમક્ષ આગ્રહ ગરેકો છ. આયોગકા પદાધિકારીલે સિંહ દરબારમાં સોમવાર પ્રધાનમંત્રી શેરબહાદુર દેવવાલાઈ ભેટેર ભદૌ 1 ગતે સમય ચુનાવકો મિતિ ઘોષણા ગર્ન આગ્રહ ગરેકા હુન. પ્રમુખ આયુક્ત આયોધી પ્રસાદ યાદવલે આગામી માર્ગ 7 ગતે ભીતર પ્રદેશ સભા ર પ્રતિનિધિ સભાકો ચુનાવ ગરી શકનુ પર્ને સંવૈધાનિક બાધ્યતા રહેકોલે
चाँडो मिति घोषणा गर्न प्रधानमन्त्रीलाई आग्रह गर्नुभयो। उहाँले भदौ एक गते भित्र मिति घोषणा नभए निर्धारित समयमा चुनाव गर्न नसकिने बताउनु भएको छ। आयोगले निर्वाचन क्षेत्र निर्धारण आयोगको प्रतिवेदन पनि आउँदो साउन 27 गते भित्र बुझाउन समेत भनेको छ। यस्तै प्रदेश सभा र प्रतिनिधि सभा चुनाव सम्बन्धी विधेयक पनि संसदमा फास्ट ट्र्याकबाट पारित गरेर आयोगलाई दिन आग्रह गरेको प्रमुख निर्वाचन आयुक्त यादवले जानकारी दिनुभयो। त्यस्तै भेटमा सहभागी सञ्चार मन्त्री मोहन बस्नेतले आसन्न दुई निर्वाचनका विषयमा प्रधानमन्त्री र आयोगका पदाधिकारी बीच छलफल भएको बताउनुभयो। र आगामी दिनको निर्वाचनको लागि जुन मतपत्र सम्बन्धी व्यवस्था छ त्यसको बारेमा पनि छलफल हो, इभिएमको प्रयोग गर्ने सम्बन्धमा पनि छलफल हो। इभिएमको प्रयोग सम्बन्धमा पनि हामीले सम्मानजनले आग्रह गर्यो, यो नै मुख्य विषय हो आजको। पहिलो चरणमै पुनः छलफल गरेर भदौ एक गतेतिर हामीले आगामी निर्वाचनको लागि मिति तोक्नु पर्ने कुरामा हाम्रो सहमति भयो। भदौ एक गते भनेको भदौ एक गते चाहिँ निर्वाचन मिति घोषणा गर्न आगामी निर्वाचनको लागि प्रदेश र केन्द्र एकैचोटि गर्ने सकारात्मक हुनुहुन्छ। अब प्रदेश र प्रदेशको निर्वाचन एकचोटि गर्ने भन्दा पनि हामीले प्रदेशको निर्वाचनको लागि मिति घोषणा गर्न आग्रह गर्यो। सम्भव भएसम्म सबैको सहमतिबाट अगाडि बढ्ने किसिमको योजना सरकारले बनाइरहेको छ। जस्तै एकीकृत चुनाव सम्पन्न गर्नको निम्ति एउटा सरकारको तयार भएकै हो। यो चाहिँ यो सामान्य प्रधानमन्त्रीले निर्वाचन आयोगले समय कम भइरहेको पनि भनिएको अवस्था, त्यसपछि आएर खर्च पनि कम हुने, अनि अब यो प्रदेश र केन्द्र चुनाव एकैचोटि गर्दाखेरि हरेक दृष्टिकोणले समय पनि बचार हुने र खर्च पनि कम हुने उद्देश्यले सामान्य प्रधानमन्त्रीले यसलाई छलफलको विषय बनाउनु भएको हो। त्यसमा निर्वाचन आयोगले यो अलिक असजिलो छ भन्ने कुरा ल्याइसकेपछि यदि जल्दी यो निर्वाचन गराउनु पर्ने उहाँहरूकै तर्फबाट गाह्रो छ भनेपछि अब सरकारले यसलाई यसै गर्नुपर्छ भन्ने कुरो आएन। यो अहिलेसम्म छलफलको विषयमै छ र निर्वाचन आयोगसँग अहिले छलफल यहाँ भएको छ, मैले अहिले नै भने त्यो कुरोमा म थिइनँ। त्यस कारणले गर्दाखेरि अब यो सबैतिरबाट चाहिँ एकैपटक हुनसक्छ भन्ने राय आएमा यो हुनसक्छ, नभए दुई चरणमै गर्नुपर्छ। आयोगका पदाधिकारीसँगको भेटमा प्रधानमन्त्री देउवाले आगामी मङ्सिरमै चुनाव गराउन सरकार प्रतिबद्ध रहेको भन्दै 27 गतेभित्र निर्वाचन क्षेत्र निर्धारण आयोगको प्रतिवेदन आयोगलाई बुझाउने र भदौ एक गतेसम्म चुनावको मिति पनि घोषणा गर्ने आश्वासन दिनुभएको थियो। पूर्व प्रधानमन्त्री तथा नेकपा माओवादी केन्द्रका अध्यक्ष पुष्पकमल दाहाल प्रचण्डले जनताद्वारा प्रत्यक्ष निर्वाचित कार्यकारी प्रमुख मान्न अरू पार्टीहरू तयार नभए आफूहरू जनताको बीचमा जाने बताउनु भएको छ। सोमबार नेकपा माओवादी केन्द्र 4 नम्बर प्रदेशको राष्ट्रिय महाधिवेशन आयोजक समितिका सदस्यहरूको बैठक तथा प्रशिक्षण कार्यक्रममा बोल्दै अध्यक्ष प्रचण्डले संविधानको प्रभावकारिता, संघीयताको सन्तुलन, राजनीतिक स्थिरता र आर्थिक समृद्धिका लागि प्रत्यक्ष निर्वाचित कार्यकारी राष्ट्रपति हुनुपर्ने बताउनुभयो। हिजो काङ्ग्रेस एमाले मानेकै कुरा भएको भन्दै उहाँले आज पनि यो मुद्दामा सबै एक हुनुपर्ने बताउनुभयो। कार्यकारी राष्ट्रपतिका लागि पहिला वैचारिक अभियान सञ्चालन गर्ने त्यसमा काङ्ग्रेस एमाले मानेनन् भने जनताको बिचमा जाने र व्यापक जनदबाव सृष्टि गर्ने उहाँको कथन थियो। अध्यक्ष प्रचण्डले अहिलेको निर्वाचनमा धेरै नै आर्थिक विकृति निम्तिएकाले यसको विकल्प खोज्नुपर्ने बताउनुभयो। नेकपा एमालेका नेता एवं पूर्व प्रधानमन्त्री झलनाथ खनालले भरतपुरमा लोकतन्त्रले हारेको बताउनु भएको छ। सिङ्गो राज्य सत्ता लागेर माओवादी काङ्ग्रेसको गठबन्धनलाई जिताएको भन्दै उनले यसपटक भरतपुरमा लोकतन्त्रले हारेको बताउनुभयो। गृह जिल्ला इलाम जाने क्रममा सोमबार झापाको बिर्ता मोडमा प्रेस चौतारीले गरेको साक्षात्कारमा बोल्दै नेता खनालले मतपत्र च्यातेर दोहोरो निर्वाचन गराउनु नै षड्यन्त्र भएको उल्लेख गर्नुभयो।
भरतपुरको वडा नम्बर 19 मा यस अघि नै आफूहरूले जितिसकेको भन्दै उनले मतपत्र च्यातेर जनतालाई खलबल्याउने काम भएको बताउनुभयो। सर्वोच्च अदालतको पुनः मतदान हुनुपर्ने निर्णयप्रति लक्षित गर्दै उहाँले अपराध गर्नेलाई प्रोत्साहन मिलेको बताउनुभयो। त्यस्तै नेता खनालले तेस्रो चरणको निर्वाचनमा पनि एमाले पहिलो शक्ति हुने दावी गर्नुभयो। सामान्य प्रशासन मन्त्री टेक बहादुर बस्नेतले मर्यादा क्रम मिलाएर नै स्थानीय तहमा कर्मचारी खटाइने बताउनु भएको छ। रिपोर्टर्स क्लब नेपालले सोमबार काठमाडौँमा आयोजना गरेको साक्षात्कारमा उहाँले अहिले कतिपय कर्मचारी मर्यादा क्रम नमिलेर स्थानीय तहमा जान नमानेको भन्दै अन्तरिम व्यवस्था गरेर त्यस्ता कर्मचारीलाई मर्यादा क्रम मिलाएर पठाइने जानकारी दिनुभयो। कर्मचारीको वर्गीकरण गर्न कर्मचारी तन्त्रमा सुधार आवश्यक रहेको उल्लेख गर्दै उहाँले काम नै नगरी सरकारको तलब खाने कर्मचारी रहेकाले त्यस्ता कर्मचारीलाई तह लगाउन प्रयास गर्ने बताउनुभयो। यो देशमा भएको परिवर्तन संविधान जारी गर्नेदेखि यहाँसम्म आइपुग्दाखेरि महत्त्वपूर्ण सघाउ पुर्याएको छ। यो सञ्चारकर्मीको तर्फबाट निर्वाह भएको भूमिकाप्रति म चाहिँ सराहना व्यक्त गर्दै मैले प्रशासनिक क्षेत्रमा अहिले धेरै ठुलो ब्युरोक्रेसीमा रहेको जाम जो खालको चाहिँ अब यो व्यवस्थामा रहिरहेको छ यसलाई चाहिँ सङ्घीय प्रशासनिक पुनर्संरचनामा बदल्न सकियो भने सबभन्दा ठुलो परिवर्तन त्यही हुन्छ, त्यो जाम पनि त्यही हुन्छ र एउटा देशले ठुलो निकास पाउँछ। यद्यपि यहाँ यता कता कर्मचारीहरू जाँदैनन् कि भन्ने कुरा पनि उठेको छ, केही भ्रमहरू छन्, केही अन्यौताहरू छन्। जस्तो अहिले चाहिँ अब भ्रम अन्यौताले चाहिँ के गरेको छ त भन्नु छ भने यो अहिले तत्काल गाउँनगरमा पठाउने कर्मचारीहरूको अन्तरिम व्यवस्थापन र कर्मचारी समाजलाई एकै ठाउँमा चाहिँ घाली मैले हालिदिएपछि र भद्रगोल पारिदिएपछि कर्मचारीमा केही आतङ्क पैदा भएको छ र सरुवा बरुवा वृत्ति विकासमा समेत अलिकति चाहिँ अन्यता देखा परेपछि कर्मचारीको जीवन समाप्त हुने हो कि भन्ने खालको देखेर पनि आतङ्क पैदा भएको छ। त्यसो भएको हुनाले अब यो कर्मचारी समायोजनमा कर्मचारीको भविष्यलाई अन्धकार पारिँदैन, कर्मचारीको भविष्य सुनिश्चित गरिन्छ। कर्मचारीको भविष्य सुनिश्चित हुनु भनेको नि देशको भविष्य सुनिश्चित हुने कुरा हो। मन्त्री बस्नेतले संविधान संशोधन गरेर जानुपर्नेको विकल्प नभएको भन्दै अहिलेको सरकारले संविधान कार्यान्वयनको दायरा 100% पुर्याउने प्रयासमा लाग्ने प्रतिबद्धता व्यक्त गर्नुभयो। नेपाल वन समाचारका क्रममा यति बेला पालो भएको छ छोटो विश्रामको, विश्रामपछि लिएर आउनेछौँ बाँकी खबर। हेर्दै गर्नुहोस् नेपाल वन।